નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસી રોહિત ભરૂચમાં મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન જ્યારે તંત્ર કુંભકરણની નિંદ્રામાં માણસોની અછતના કારણે ફોગ મશીનો શોભાના ગાંઠિયા સમાન ભરૂચ શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે ઘર દુકાન ઓફિસ દવાખાના કે અન્ય જાહેર સ્થળ પર મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવવી પડે છે કે તેને લાગતા વીજ ઉપકરણો ચાલુ કરવા પડે છે લોકોએ હવે જાહેર સ્થળ કે બાગ બગીચામાં થોડીવાર માટે બેસવું એ મહામુસીબત બન ભર્યું બન્યું છે અગાઉ નગરપાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ફોગ મશીનનો ઉપયોગ કરાતો હતો પણ અત્યારે કોઈ પણ જગ્યાએ આ ફોગ મશીન દેખાતા નથી આ ફોગ મશીનો અપૂરતા સ્ટાફના કારણે શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે એમ લાગી રહ્યું છે જેથી આવનાર સમયે મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે જેને ધ્યાનને આવતા ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાડા સહિતના વિપક્ષના સભ્યોએ મેલેરિયા ખાતાની મુલાકાત લેતા વોકિંગ મશીન સહિતની સામગ્રીઓ સ્ટોકમાં છે પરંતુ સ્ટાફના અભાવે આ મશીનરી ધૂળ ખાતી નજરે પડી હતી આ બાબતને વિપક્ષના નેતાઓએ જ્યારે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખ પોતાની ઓફિસમાં ઉપસ્થિત ન મળતા રોજ સાથે વહેલી તકે સ્ટાફની ભરતી કરી આ વોકિંગ મશીન સોસાયટીઓમાં કાર્યરત કરવામાં આવે તેવી રજૂઆત સાથે માંગ કરી હતી ભરૂચ શહેરમાં અસંખ્ય મચ્છરોના ત્રાસના કારણે ભરૂચના શહેરીજનો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે રાતના સમયે તમામ વિસ્તારોના અંદર મચ્છરોનો ત્રાસ છે ભરૂચ નગરપાલિકાનું મેલેરિયા ખાતું કહી શકાય કે એમની પાસે સાધનો હોવા છતાં માણસોની અછતના કારણે એ કામગીરી નથી કરી શકતા આજ રોજ વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને મળવા આવેલા પણ ના તો નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર હાજર છે ના તો પ્રમુખ હાજર છે એટલે આજે અમે મેલેરિયા ખાતાની ઓફિસની વિઝિટ લીધી અને ત્યાં કર્મચારીઓ અને અધિકારીઓ છે એમની વાત સાંભળી એમની વાત પ્રમાણે કહી શકાય કે આપણી પાસે નગરપાલિકા પાસે ત્રણ વ્હીકલ મશીન છે જે બોલેરોના અંદર આપણે પહેલાંના સમયના અંદર પહેલાં ચલાવતા હતા ગાડીઓના અંદર ફોગિંગ કરાવતા હતા દરેક વિસ્તારોના અંદર એ ફોગિંગ કહી શકાય કે એક વોર્ડના અંદર અડધો વોર્ડ કવર કરી શકે એટલું એ ફોગિંગ મશીન ચાલતું હતું બટ હમણાં ગાડીની અછતના કારણે મશીનો ધૂળ ખાઈ રહ્યા છે અને જે આપણી પાસે હેન્ડ મશીન ફોગિંગના હેન્ડ મશીન ટોટલ સોલ કાર્યરત છે એટલે માણસોની અછતના કારણે આઠ જ મશીન સમગ્ર ભરૂચ વિસ્તારમાં ચાલી રહ્યા છે એક મશીન એક માણસ જ્યારે મશીન ફોગિંગ કરવા નીકળે છે ત્યારે ફક્ત સાઈડ મકાન કવર કરે છે અને એની સામે જે વ્હીકલ મશીન હોય છે એ અડધો વોર્ડ એટલે ઓછામાં ઓછી મોટી સોસાયટી હોય તો દસથી પંદર સોસાયટીઓ નાની સોસાયટીઓ દસથી પંદર સોસાયટીઓ મોટી સોસાયટીઓ હોય તો પાંચથી છ સોસાયટી કવર કરે પણ નગરપાલિકા પાસે સાધનો હોવા છતાંય કોઈપણ જાતની કહી શકાય કે એક મેનેજમેન્ટ બરાબર ન હોવાના કારણે ભરૂચના લોકોને આજે આજે મચ્છરોની સામે એક જંગ લડવું પડે એવો સમય આવી ગયો છે દરેક ગટરો ખુલ્લી છે ગટરોના અંદર નિયમિત પ્રમાણે માણસો ઓછા હોવાના કારણે જે દવા પાણીમાં નાખવાની હોય છે એ દવા પાણીમાં નાખવા માટે પણ કંઈક ને કંઈક નગરપાલિકાની કાર્ય કાર્ય ધીમું છે તેની કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે નગરપાલિકાની આ ઓફિસની વિઝિટ લીધી અને જે કંઈ બી અહીંયા અમને અધિકારીઓ પાસે જાણવા મળ્યું છે આવતીકાલે નગરપાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ વાતની જાણ કરીશું અને વહેલી તકે ભરૂચ શહેરના અંદર કહી શકાય કે મોટર વ્હીકલના અંદર બોલેરોના અંદર ફોગિંગની ગાડીઓ ફરતી થાય તેવા પ્રયાસ કરીશું અને જે આઠ ફોગિંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે જે ચાલુ છે કાર્યરત છે તો પણ દૂર કાઢી રહ્યા છે માણસની અછતના કારણે એટલે તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે માટેના રજૂઆત કરીને પ્રયત્ન કરીશું